वलसाड जिला कलेक्टर साहेब जुओ आ हॉस्पिटल की बेदरकारी। सरीगाम रोटरी हॉस्पिटल में एनआर अग्रवाले 5 करोड़ डोनेशन आप्यू होवा छता हॉस्पिटल सुविधाओं में भारे अभाव जोवा मळी रह्यो छे। बीजी सुविधाओं तो ठीक, परंतु एम्ब्युलेंस में पण ऑक्सिजन की सुविधा अभाव छे। आटली मोटी नामना धरावतु ट्रस्ट जेमा डोनेशन आपनाराओनी क्यांय कमी नथी, तो आटलू मोटी मात्रा में आवतो भंडोळ क्या उपयोग करवामां आवी रह्यो छे ए मोटो सवाल आम जनता में उभो थयो छे। कोरोना वायरस की महामारी में पण आ हॉस्पिटल में कोई सुविधा नथी कराई, मात्र एडवर्टाइज करवामां आवी छे जेमां निर्दोष लोको भोग बनी रह्या छे। आ बाबते कलेक्टर साहेब पगला भरसे खरा के पछी रमण भाई पाटकरे आ हॉस्पिटल नो उद्घाटन कर्यो होवाथी कलेक्टर साहेब नी कृपा दृष्टि बरकरार रहेशे। पाटकर साहेबे तो आ हॉस्पिटल नो उद्घाटन करी दीधुं, परंतु हॉस्पिटल में COVID-19 ना दर्दियों ने सारवार मळे छे के नहीं ए जाणवानी दृष्टि कोनी पासे छे। COVID-19 નો પેશન્ટ મૃત્યુ પામે તો તેની બોડી કવર કરવા પણ અહીંના જવાબદાર કર્મચારીઓની નથી કરી આપતા, અને કોવિડ મૃતકના પરિવારને મૃત બોડી કવર કરવાનું કામ સોંપવામાં આવે છે। આવી ભારે બેદરકારી હોય તો ક્યાંયથી કોરોનાગ્રસ્ત દર્દીઓ સારા થઈ શકે? 24 તારીખની જ ઘટના જોઈએ તો એક મરીઝ જેનું નામ ચંદ્રકાંત ભાઈ, જેઓ તેમના મૃત્યુ થયા બાદ હોસ્પિટલના કર્મચારીઓ બોડી કવર કરવાની સ્પષ્ટ ના પાડી હતી। જો પરિવારના સભ્યો બોડી કવર કરવા જાય, અંતે તે ભાવુક બની મૃતકના શરીરને સ્પર્શ કરે, તો શું તે લોકો સંક્રમિત ના થાય? તેની જવાબદારી કોની રહેશે? આ તો ભલાઈ સલીમ શેખ જેવા વ્યક્તિઓની, જે પોતાના જીવનને જોખમમાં મૂકી લોકોને મદદરૂપ થઈ રહ્યા છે અને પોતે જાતે સ્મશાન કે કબ્રસ્તાનમાં જઈ તેની અંતિમ ક્રિયા કરે છે। બાકી આવી બેદરકાર બનેલી હોસ્પિટલો આવી મોટી ભૂલો કરી કોરોના વાયરસને વધુ ફેલાવવાનું કામ કરી રહી છે, જે ખરેખર ખૂબ જ શરમજનક છે। અને આજે હોસ્પિટલના કમ્પાઉન્ડમાં બાયોમેડિકલ વેસ્ટ ખુલ્લી જગ્યાએ મૂકી લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ છેડા થતા જોવા મળ્યું હતું। જિલ્લા કલેક્ટરશ્રીને લગતા અને લાગતા વળગતા અધિકારીઓને આવા મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપવું જોઈએ, જેથી કરીને બીજી કોઈ હોસ્પિટલમાં આવી બેદરકારી ન વર્તાય અને અન્ય નિર્દોષ લોકો સંક્રમિત ના થાય। આપણું સલીમ હુસેન શેખ, સલીમભાઈ, જે રોટરી ક્લબમાં હોસ્પિટલમાં જે પરમ દિવસે જે કિસ્સો બન્યું હતું, તે કિસ્સા વિશે જરા જણાવશો કે ત્યાં શું ઘટના બની હતી? જી સાહેબ, મારા પાસે એ લોકોના રિલેટિવનો ફોન આવેલો ને મને જણાવેલું કે ભાઈ અમારી બોડી પોઝિટિવ છે ને અમારે પેક કરાવવાની છે સાહેબ, તો તમે આવી જાઓ મહેરબાની કરીને। મેં એમને કીધું કે સાહેબ હમણાં મેં સમસનઘાટમાં છે, એક બોડી સળગાવતો છે, એ પટી જાય પછી મેં આવતો। 1 થી 1.5 કલાકમાં મારા પાસે 400 થી 500 કોલ આવ્યા એ લોકોના, ભાઈ તમારા હાથ જોડીને અમે બહુ પરેશાન છીએ। તો મેં એમને એક શબ્દ પૂછ્યો કે દવાખાનામાં નથી આપતા, કોઈ નથી આપતું એમ, કે તમે એક કામ કરો, તમે આવો, તમારું જે થાય તે। પણ મેં કીધું મેં પૈસાને લીધે કામ નથી કરતો એ, મેં ગયો સાહેબને તો બોડી પેક કરી, ખાટલામાં બોડી ઓપન હતી, ખાલી એક ટુવાલ હતું એમના ઉપર, પેક કરીને ચાદરમાં સ્મશાનઘાટ સુધી મેં પહોંચાડી આવ્યો સર। તો એ હોસ્પિટલવાળો કોઈ કર્મચારીએ તમને એમાં મદદ કરી ખરી? ના, કોઈ મદદ નહીં, કોઈ રિસ્પોન્સ નહીં। કીટ જે મને આપેલી તે એના સગા સંબંધી આપેલી, કીટ, મોજા, પ્લાસ્ટિક ને સેનેટાઈઝર એ લોકોએ જ આપેલું મને। તો જે વખતે બોડી પેક કરવામાં આવી તે વખતે હોસ્પિટલના કોઈ કર્મચારી નહીં હતા? ના, કોઈ કર્મચારી અમારા પાસે પૂછવા બી ન આવ્યો, કોઈ રિસ્પોન્સ પણ નથી। તો એમના પરિવારજનો એમની નજીક હતા કે એ લોકોથી, મતલબ એ બોડીથી દૂર હતા કે શું? બધા સાહેબ ત્યાં ગેટ પર જ બધા રડિયા કરતા હતા, તો મેં એમને ડિસ્ટર્બ નથી કર્યા, તમે અહીંયા થોબો, મેં જઈને કરી આવું મેં કીધું। પછી આ બધું તમે પેક કર્યું, બરાબર? પેક કરીને સાહેબ સ્મશાનઘાટ સુધી 12:30 મેં જાણે ત્યાં સળગાવીને આવ્યો સાહેબ। સલીમભાઈ, તમે જે આ બધું કાર્ય કરી રહ્યા છો તેમાં તમને જરા બી ભય નથી લાગતું? સાહેબ ભય તો લાગતો છે, પણ હવે શું કરીએ, અમે અમારી સેફટી ઉપરવાળો જોતો છે। આજે એકબીજાને કોઈ ટચ નથી કરી શકતું સાહેબ, તો એના હિસાબે અમારે તો કરવા જ પડશે, કોઈ નથી। અમુક દિવસ પછી મારા ઉપર આરોપ લગાડેલો અમુક નેતા લોકોએ કે ભાઈ એ પૈસા લેતો છે, પણ સાહેબ એમાં શું છે, સિચ્યુએશનના હિસાબે મેં કોઈ પાસે પૈસા તો લેતો નથી, એ બધાને ખબર છે સાહેબ, ને મારા ઉપર અરજી બી કરેલી, પણ એ લોકોને સાહેબ એવું લાગતું હોય કે મેં પૈસા લેતો, ને આજે સાહેબ મારું જીવ જોખમમાં લાગીને મારા પરિવારને, મારા પરિવાર પાસે હું નથી જતો સાહેબ, 4-4 વાગે ઘરે જતો છું મેં મારા રિક્ષ પર, મારા બી નાલ્લા પૂર્યા છે, તો બી સાહેબ આલો હવે પેલા નેતા નગરીવાળા ક્યાં ગયા સાહેબ? આ જ એમ્બ્યુલન્સ છે સાહેબ, જેમાં મેં અંતિમવિધિ કરવા માટે લઈ જાઉં ડેડ બોડીઓને। તો એ એમ્બ્યુલન્સ કોની છે? હા સાહેબ, પરવીનભાઈની છે। તો એ હોસ્પિટલની એમ્બ્યુલન્સ નહીં હતી તે વખતે? હોસ્પિટલની નથી સાહેબ, પ્રાઇવેટ એમ્બ્યુલન્સ છે। તો હોસ્પિટલવાળા એમ્બ્યુલન્સ નથી આપતા કે કઈ એવું? હા, એમ્બ્યુલન્સ જ નથી રોટરી ક્લબમાં સાહેબ, એમ્બ્યુલન્સ જ નથી ત્યાં? ના, નથી ત્યાં।